સોનમ અકવાણા સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। કાઠી ક્ષત્રિય સમાજ તથા ગઢવી ચારણ સમાજને થયેલ અન્યાય બાબતે અનેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જે બાબતે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થતા ગુજરાતભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ થવાના સંકેતો સાથે ચીમકી ઉચ્ચારવામાં સાથે કેશોદ તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ તથા ગઢવી ચારણ સમાજ કેશોદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવેલું હતું કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે કાઠી ક્ષત્રિય સમાજની દીકરી હેમુબાએ પોલીસની ખુલ્લી દાદાગીરીનો વિડીયો ઉતાર્યો હતો। તે ગુનો નથી, તેમજ હેમુબાએ કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચાડી તેના પુરાવા નથી, તો હેમુબા સામે પોલીસે 307ની કલમ લગાડી, તેમજ મહિલા પોલીસે વગર હેમુબાએ પકડેલ તે કાયદેસર ગુનો ગણાય। તેથી લુવારા ગામે બનેલ ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ મંડળી રચીને ખુદ માનવ હત્યાનું કાવતરું કરનાર ગુનેગાર ગણાય, તેમજ હેમુબાને ખોટી રીતે સંડોવી કેસ કરી જેલ હવારે કરે તે નારી રત્નનું અપમાન અને અમાનવીય કૃત્ય ગણાય, જેથી 5 દિવસમાં એસપીને કાયમી ધોરણે ડિસમિસ કરવા અને જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે। કચ્છમાં ગઢવી સમાજના 2 યુવાનો પોલીસ મારથી મૃત્યુ પામ્યા છે, તે જવાબદાર અધિકારી ઉપર 307નો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ઉપરોક્ત બંને ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે કેશોદ તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ તથા ગઢવી ચારણ સમાજ દ્વારા કેશોદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। 5 દિવસમાં અમરેલી એસપીને ડિસમિસ તથા જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન વિકરાળ સ્વરૂપ ધારણ થાય તેવા સંકેતો જણાઈ રહ્યા છે। ત્યારે કાઠી ક્ષત્રિય સમાજ અને ગઢવી ચારણ સમાજની માંગણી સંતોષાશે કે કેમ તે જોવાનું રહ્યું। રિપોર્ટર દિનેશ મહેડા, કેશોદ। જય સુરત દાદા, જય માં સોનલ। અમે આજે કેશોદ તાલુકાના ભળોદર ગામ અને ફાગડી ગામના કાઠી ક્ષત્રિય સમાજ અને કેશોદના ચારણ ગઢવી સમાજ બધા ભેગા મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ। અમરેલીના લુવારા ગામે કાઠી દીકરી ઉપર જે કાંઈ અત્યાચાર થયો છે એ પોલીસકર્મીને એસપીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને જે પોલીસકર્મીએ ગિરફ્તાર કરેલા છે એમની પણ કંઈ બદલી થાય તેની ઉપર કોઈ પણ કાર્યવાહી થાય એવી અમારે સરકાર દ્વારા સરકારને અમારે નમ્ર વિનંતી છે। અને કચ્છમાં જે ચારણ સમાજના 2 યુવાનો ઉપર હત્યાના ગુના કરેલા છે એ પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરે, 307ની કલમ લગાડે અને કડીથી કડી સજા એને આપે એવી અમારી 2 જ્ઞાતિની અપેક્ષા છે સરકારશ્રી પાસે। જય માતાજી, જય જય માતાજી। હું રાજુ ગઢવી, તેમજ અમારે કેશોદ તાલુકા અને બરોદર કાઠી સમાજ અને ચારણ સમાજ 2 જ્ઞાતિ ભેળી મળી અને કેશોદ મામલતદાર સાહેબ તથા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા આવ્યા છે। તો જે અમરેલી જિલ્લાના લુવારા ગામમાં જે બેનબા હેમુબા ખાચર તેમજ અમારે ચારણ સમાજના 2 યુવાનને હત્યા આપણે કચ્છ તાલુકાના સામાગોગા ગામના, તો અમારી એવી અપેક્ષા છે કે આ જે 2 જ્ઞાતિ ઉપર અસહ્ય અન્યાય કરેલો છે પોલીસ કર્મચારીઓ, તો એને જલ્દીથી જલ્દી જે કંઈ કાર્યવાહી થાય સસ્પેન્ડ તો સસ્પેન્ડ કરો, 307 કલમ લગાડો, પણ એવી અમારી 2 સમાજોની માગણી છે। જય માતાજી।